આજે આપણે નાના એવા એક સારા એવા પ્રશ્નનો અભ્યાસ કરશું, પ્રિઝમનું સૂત્ર ધારો. અથવા તો પ્રશ્ન એવો પૂછાય કે આપાત કોણ, વિચલન કોણ, નિર્ગમન કોણ અને પ્રિઝમ કોણ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ ધારો. આ બે માંથી કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. આન્સર બંનેનો કેવો આવશે? સેમ આવશે. આપાત કોણ આઈ, વિચલન કોણ ડેલ્ટા, નિર્ગમન કોણ ઈ અને પ્રિઝમ કોણ એ. આ જ પ્રશ્નો તમારે એક્ઝામ ની અંદર પ્રેક્ટિકલ પણ આવશે 12th ની અંદર, તો તમે સારી રીતે આને સમજી લેજો, એટલે પ્રેક્ટિકલ ની અંદર ખૂબ જ સરળતા રહે. તો પ્રેક્ટિકલ ની અંદર બહુ એક સિમ્પલ વસ્તુ આવે છે કે કોઈ એક કાર્ડ શીટ આપવામાં આવે, તમને ચાર્ટ પેપર આપણે જેને કહીએ બરોબર, ચાર્ટ પેપર આપવામાં આવે, એક ત્રિપાર્શ્વિક પ્રિઝમ આપવામાં આવે. ત્રિપાર્શ્વિક મતલબ કે એક પણ બાજુ ખરબચડી ના હોય તેવો પ્રિઝમ આપવામાં આવે. એ પ્રિઝમ આપે, તે પ્રિઝમ તમારે લઈને કાર્ડ શીટ ઉપર કોઈ પણ એક જગ્યાએ મૂકવાનો. એ મૂક્યા પછી કાર્ડ શીટ ઉપર તમે જ્યારે મૂકો, એ મૂક્યા પછી તમારે એની બોર્ડર કરવાની, એટલે કે જે આકાર છે પ્રિઝમનો ત્રિકોણ, એ તમારે ડ્રો કરવાનો રહેશે. એ ડ્રો કરશો એટલે આ પ્રમાણે તમને જોવા મળશે, એ બી અને સી આ પ્રમાણે તમને ડ્રો કરેલું જોવા મળશે. પછી આપણે આપાત કોણ ની વ્યાખ્યા શીખી ગયા છીએ. આપાત કોણ એટલે શું? કે આપાત કિરણે, આપાત કિરણે આપાત બિંદુએ દોરેલા લંબ સાથે બનાવેલા કોણને આપાત કોણ કહે છે. આ આપણે શીખી ગયા છીએ. તો શું કરવાનું? સૌ પ્રથમ ત્રિકોણ બનાવ્યો, ત્રિકોણ બનાવ્યા પછી ત્રિકોણ ઉપર તમારે એક લંબ દોરવાનો. શું કરવાનું? કોઈ એક બાજુએ લંબ દોરવાનો. આ લંબ દોર્યા પછી તમારે ત્યાંથી આ લંબ સાથે કોઈ ખૂણો, એટલે તમારી પાસે કોણ માપક હોય તો કોણ માપક રાખીને કોઈ ખૂણો માપવાનો. ધારો કે તમે 30 નો માપો છો, તો 30 ના ખૂણે તમારે એક લાઈન ડ્રો કરવાની. આ લાઈન ડ્રો કર્યા પછી તમારે એની ઉપર ટાંચણી મૂકવાની, એટલે ટાંચણી ખૂંચાડવાની. કાર્ડ શીટ આપશે અને એક થર્મોકોલની શીટ હશે અથવા તો પૂઠું હશે બરોબર, ટાંચણી ઉપર ખૂંચી જશે. તમે અહીંયા અને અહીંયા બે જગ્યાએ તમે ટાંચણી ધારો કે લગાડી છે બરોબર. હવે તમારે બીજી સાઈડથી જોવાનું, તમે બીજી સાઈડથી જોશો એટલે તમને આ દિશામાં ટાંચણી સીધી દેખાશે. આ દિશામાં કઈ ટાંચણી સીધી દેખાતી હશે. તમને જ્યાં ટાંચણી દેખાય એની લાઈનમાં તમારે બીજી બે ટાંચણી આ સાઈડ લગાડવાની. એ ટાંચણી લગાડ્યા પછી તમારે ત્યાં એક રેખા દોરવાની, રેખાખંડ. આ રેખાખંડ દોર્યા પછી તમારી રેખાખંડ જે બિંદુએ, ત્રિકોણની જે બાજુએ આપાત થતો હોય ત્યાં એક લંબ દોરવાનો. એ લંબ દોરો એટલે આ રેખાખંડ અને આ લંબ એ બે વચ્ચે બનતો કોણ છે, આપણો નિર્ગમન કોણ બને. શું મળે? નિર્ગમન કોણ. આ પ્રેક્ટિકલ વાત થઈ બરોબર, આપાત કોણ અને નિર્ગમન કોણ મેળવવાની. પણ આપણે જે પ્રશ્નની અંદર આજે ભણવાના છીએ તે શું છે કે એક કિરણ આપણે આપાત કર્યું, આપાત થઈને તેનું વક્રીભવન થશે બરોબર. વક્રીભવન થશે એટલે લંબ સાથે આંતરેલા કોણને વક્રીભૂત કોણ કહે છે બરોબર. વક્રીભવન થઈને એ કિરણ આ જગ્યાએથી બહાર નીકળશે, એટલે આપણે દોરીએ આમ કહી શકીએ આપાત કિરણ અને આ નિર્ગમન કિરણ અહીંથી જશે અને પસાર થઈને બહાર નીકળશે. અહીંયા બનાવેલો કોણ વક્રીભૂત કોણ, આ એ વક્રીભૂત કોણ બને, આ પેલો અને આ નંબર બે વક્રીભૂત કોણ બરોબર. હવે આપાત કિરણને જ્યારે તમે પાછળ લંબાવો છો અને નિર્ગમન કિરણને પાછળ લંબાવો જ્યાં છેદે, અને એની સાથે બનાવેલા કોણને વિચલન કોણ કહેવાય. શું કહેવાય? વિચલન કોણ બરોબર. અને આપાત કિરણ લંબ સાથે દોરેલ કોણને આપાત કોણ કહે છે, આપણને બધાને ખ્યાલ છે. નિર્ગમન કોણની તમને માહિતી મેં આપી દીધી. અહીંયા જે બે કોણ બને છે એ ડેલ્ટા વન અને ડેલ્ટા ટુ તરીકે આપણે એને ઓળખીશું બરોબર. નામકરણ કહી દઈએ ડી. ત્રિકોણ એબીસી ઉપર આપાત કિરણ એક દોર્યું, આપાત કિરણનું વક્રીભવન થાય, વક્રીભવનથી નિર્ગમન પામે છે, નિર્ગમન લંબ દોર્યો એટલે નિર્ગમન કોણ આપણને પ્રાપ્ત થાય છે, નિર્ગમન કિરણ પાછળ લંબાયું અને આપાત કિરણ આગળ લંબાયું એટલે આપણને મળે છે વિચલન કોણ. આટલા ખૂણા સમજવા જરૂરી છે. પ્રશ્ન ખૂબ જ સહેલો છે, સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈશું બરોબર. તો શરૂઆત કરીએ કે તમને જો એક ચતુષ્કોણ દેખાતો હશે, ચતુષ્કોણ એ ક્યુ એલ આર દેખાય છે. આ તો વર્ડ એ ક્યુ એલ આર. આ એક ચતુષ્કોણ, ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો કેટલો હોય વિદ્યાર્થી મિત્રો? તો ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો કેટલો હોય? 360. કેટલો હોય? 360. તથા શું કે તમે અહીંયા આકૃતિ ઉપર જોશો તો તમને ખૂણો ક્યુ એટલે કે એ ક્યુ એલ અને એ આર એલ કાટકોણ ત્રિકોણ એવું દેખાશે. કેવા ત્રિકોણ?
કાટકોણ ત્રિકોણ એવું દેખાય છે તથા ખૂણો એ ક્યુ એલ અને ખૂણો એ આર એલ કેવા છે? કાટકોણ, કાટકોણ છે. કાટકોણ એટલે 90 અને 90 90 180 બરોબર. તો આપણે ટોટલ આપણે એમ કેવો ચતુષ્કોણના બધા જ ખૂણાનો સરવાળો કરવો હોય તો લખી શકીએ ખૂણો એ પ્લસ ખૂણો ક્યુ પ્લસ ખૂણો એલ પ્લસ ખૂણો આર બરાબર 360. તેથી હવે ખૂણો ક્યુ અને ખૂણો આર એટલે ખૂણો ક્યુ અને ખૂણો આર કેવા છે? 90 90. તો આપણે લખી શકીએ ખૂણો એ પ્લસ ખૂણો એલ, અથવા તો આમ ન લખવું હોય તો આપણે આને આમ લખી શકીએ ખૂણો એ રહેવા દઈએ પ્લસ ખૂણો એલ ની જગ્યાએ આપણે લખીએ ખૂણો ક્યુ એલ આર, બંને એક જ થશે. પ્લસ 90 90 180 180 ઓલી સાઈડ જાય એટલે માઇનસ થઈ જાય. તો આપણે લખી શકીએ કે બરાબર 360 માઇનસ 180. તો આપણી પાસે વધશે ખૂણો એ પ્લસ ખૂણો ક્યુ એલ આર ઇઝ ઇક્વલ ટુ 180. આ આપણને મળશે, આને આપણે સમીકરણ નંબર એક આપીશું બરોબર. આ પ્રથમ સમીકરણ આપણને મળ્યું. હવે આપણે એક ત્રિકોણ ધ્યાનમાં લઈએ કે ત્રિકોણ ક્યુ એલ આર. તમે ત્રિકોણ ક્યુ એલ આર છો તો ત્રિકોણનો સરવાળો કેટલો હોય? ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો થાય 180. તો આ ત્રણેય ખૂણાને આપણે ધ્યાનમાં લઈએ કે આર વન પ્લસ આર ટુ પ્લસ ખૂણો ક્યુ એલ આર બરાબર 180. સમીકરણ નંબર બે આપીએ. આપણને ખબર છે ગણિતની અંદર કે એક બાજુ સમાન હોય તો તમે બીજી બાજુને સરખાવી શકો. તો સમીકરણ એક અને બે ને આપણે સરખાવી શકીએ કારણ કે બંને બાજુ શું છે 180 180. તો લખીએ સમીકરણ એક બરાબર સમીકરણ નંબર બે, સરખાવવા શું મળશે આપણને? ખૂણો એ પ્લસ ખૂણો ક્યુ એલ આર બરાબર આર વન પ્લસ આર ટુ પ્લસ ખૂણો ક્યુ એલ આર. આ સમજાઈ ગયું? આર વન આર ટુ અને ક્યુ એલ આર, આર વન પ્લસ આર ટુ આ ખૂણો છે બને તે બરોબર. કયો છે? ક્યુ એલ આર ખૂણો છે, ક્યુ એલ આર અથવા ખૂણો એલ તમે લખી શકો છો બરોબર. તો બંનેની અંદર સમાન છે, કેન્સલ થઈ જશે. બને શું આપણી પાસે? ખૂણા એની જગ્યાએ આપણે લખીએ એ બરાબર આર વન પ્લસ આર ટુ. સમીકરણ નંબર ત્રણ ખૂબ જ સરળ હતું અહીંયા સુધી બરોબર. અહીંયા સુધી બધાને યાદ રહી જશે. હવે જે છે એ થોડું ધ્યાન રાખવા જેવું છે. તો આપણે ઉપર જોઈએ કે ત્રિકોણ ક્યુ ડી આર, આ ત્રિકોણની અંદર એક બહિષ્કોણ બને છે. બહિષ્કોણ એટલે શું? પહેલા તમને સમજાવી દઉં કે કોઈ ત્રિકોણ હોય એની એક રેખા જો બહારની તરફ જતી હોય તો આ બહારની તરફ જે રેખા જાય છે એને બહાર આ જે ખૂણો બને એ આ ત્રિકોણનો શું થશે? બહિષ્કોણ. આ ખૂણાનું માપ કેટલું હોય છે? કે આ બે સાઈડમાં જે ખૂણા બનતા હોય તેના સરવાળા જેટલું, એટલે કે આ ખૂણાનું મૂલ્ય આ બેના સરવાળા જેટલું હોય એવું આપણે કહી શકીએ. આપણે મેળવવાનું છે વિચલન કોણ. તો જોઈએ કે ત્રિકોણ QDR માં બહિષ્કોણ શું બનશે? કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વન પ્લસ ડેલ્ટા ટુ. આને સમીકરણ નંબર ચાર કહીએ. ડેલ્ટા વન અને ડેલ્ટા ટુ ની કિંમત આપણે મેળવવી જોઈએ. તો કેવી રીતના મેળવીશું? તો તમે જુઓ, પેલા બિંદુ ક્યુ અને બિંદુ આર ને ધ્યાનમાં લઈએ. પેલા બિંદુ ક્યુ કેસની વાત કરીએ કે બિંદુ ક્યુ પાસે, બિંદુ ક્યુ પાસે તમે શું કહી શકો? તો આકૃતિને તમે ધ્યાનથી જુઓ તો ખૂણો આ એટલે કે આપાત કોણ આઈ છે તે આ બે ખૂણાના સરવાળા જેટલો છે. જો ડેલ્ટા વન પ્લસ આર વન થશે. એવી જ રીતના આર બિંદુની વાત કરતો હોય તો નિર્ગમન કોણ ઈ છે તે ડેલ્ટા ટુ અને આર ટુ ના સરવાળા જેટલો થશે. બંને ખૂણા એક સાઈડ સરખા છે, આર દોઢ વિભાજિત કરેલો છે. તો આપણે લખી શકીએ ક્યુ પાસે શું લખી શકીએ? કે આઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વન પ્લસ આર વન. આપણે જોઈએ છે શું? આપણે જોઈએ છે ડેલ્ટા વન. તો ડેલ્ટા વન ને આપણે સૂત્રનો કરતા કરવો જોઈએ. તો આપણે સૂત્રનો કરતા કરીએ કે ડેલ્ટા વન બરાબર આર વન આ સાઈડ આવે તો આપણે શું લખી દઈએ? આઈ માઇનસ આર વન. સમીકરણ નંબર પાંચ. એવી જ રીતના આર બિંદુ પાસે, બિંદુ આર પાસે આપણે શું લખી શકીએ? કે ઈ બરાબર ડેલ્ટા ટુ પ્લસ આર ટુ.
જરૂર શું છે ડેલ્ટા 2 ની, તો આપણે સૂત્રનો કરતા કરશું ડેલ્ટા 2 બરાબર r2 આ સાઈડ આવે તો e માઈનસ r2 સમીકરણ નંબર 6. સમીકરણ નંબર 5 અને 6 ની કિંમત 4 ની અંદર મૂકીએ. સમીકરણ 5 અને 6 ની કિંમત કેમાં મૂકવાની? સમીકરણ નંબર 4 માં. તો શું મળશે આપણને? તો મળે કે ડેલ્ટા બરાબર ડેલ્ટા 1 ની જગ્યાએ લખી શકાય i - r1 ડેલ્ટા બરાબર આઈ પ્લસ ઈ માઇનસ કાઉન્સ ની અંદર આર વન પ્લસ આર ટુ બરોબર, માઇનસ વાળા બાજુમાં લીધે માઇનસ કોમન કાઢ્યું એટલે આર વન પ્લસ આર ટુ. પરંતુ r1 + r2 સમીકરણ નંબર 3 આપણું જો r1 + r2 ની જગ્યાએ તમે શું લખી શકો? a લખી શકો. તો તમારે લખવાનું કે ડેલ્ટા = i + e - a. - a છે આ સાઈડ આવે તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો તમે લખી શકો, શું લખી શકો કે i + e = ડેલ્ટા + a, જે શું દર્શાવે છે? આને સમીકરણ નંબર આપી દઈએ 7. આપણે લખી શકીએ કે સમીકરણ નંબર 7 એ આપાત કોણ i, નિર્ગમન કોણ e, વિચલન કોણ ડેલ્ટા તથા પ્રિઝમ કોણ a વચ્ચે સંબંધ દર્શાવે છે. તો આપણે જે જોયું હતું કે આપાત કોણ આ વિચલન કોણ ઈ ડેલ્ટા અને નિર્ગમન કોણ ઈ તથા પ્રિઝમ કોણ એ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવો. તો આ પ્રમાણે આપણે પ્રિઝમ નું સમીકરણ મેળવી. માત્ર ને માત્ર તમને એમ કીધું પ્રિઝમ નું સૂત્ર ધારો તો તમારે આ સૂત્ર ને આવી રીતે દર્શાવવું કે a ઇઝ ઇક્વલ ટુ i પ્લસ e માઇનસ ડેલ્ટા. સમીકરણ નંબર 8 આપેલ સમી પ્રિઝમ નું સૂત્ર દર્શાવે છે. શું દર્શાવે છે? આપેલ સમીકરણ પ્રિઝમ નું સૂત્ર દર્શાવે છે. પ્રિઝમ નું સૂત્ર દર્શાવે છે. ખૂબ જ સરળ પ્રશ્ન છે, બે અથવા ત્રણ માર્ક ની અંદર પૂછાય ને. પ્રેક્ટિકલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, પ્રેક્ટિકલમાં બહુ મેં તમને સિમ્પલ બતાવી દીધું. પછી તમારે 1 ખૂણો 30 નો લ્યો, 45 નો લ્યો, 60 નો લ્યો, એ પ્રમાણે તમને નિર્ગમન કોણ મળતા રહે. આ પ્રમાણે સૂત્રની અંદર કિંમત મૂકો તો તમારે વિચલન કોણ પણ તમે મેળવી શકો. ડાયરેક્ટ જો પ્રેક્ટિકલી રીતે તમારે માપવું હોય તો આવી રીતે તમે પાછળ લંબાવો એટલે તમને આ વિચલન કોણ મળે. ત્યાં તમારે કોણ માપક રાખવાનો, આ કોણ માપક આમ રાખશો એટલે અહીંયા જે કોણ રચાશે એ તમને ડાયરેક્ટલી વિચલન કોણ પણ પ્રાપ્ત થઈ શકે. બરોબર છે. તો નેક્સ્ટ લેક્ચર ની અંદર મળીએ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.